नमस्कार, आपनो हार्दिक स्वागत छे एज्युकेशन गुजरात चेनलमां। आज आपणे घरे शिक्षामां धोरण 7માંના ગુજરાતી વિષયનો અંક 4, આ અંક 4ના અગત્યના પ્રશ્ન જવાબ આપણે વિડીયોના માધ્યમથી શીખીશું। જો તમે નવા વ્યુઅર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી શીખી શકો સૌથી પહેલાં। એમાં પહેલો પાઠ છે કે જીવન પાથેય। હવે એમાં પ્રવૃત્તિ પેલી આપી છે કે કાકા સાહેબને તેમની સાચી કેળવણી સાંગલીથી પૂના વચ્ચે ટ્રેનમાં મળી। તેવી જ રીતે તમને કોઈ પ્રસંગીય વ્યક્તિ પાસેથી કોઈ બોધપાઠ મળ્યો હોય ને, એવી આવેલી જગ્યા આપણે એવો કંઈક બોધપાઠ અહીં લખવાનો છે, તો તમને કંઈ મળ્યો હોય તો એ લખવાનો। અહીંયા હું એક એક્ઝામ્પલ આપું છું। હા, હું જ્યારે ધોરણ 5માં ભણતો ત્યારે એક વાત રજૂ કરું છું। એક દિવસ મારા વર્ગ શિક્ષક અમને ગણિતના દાખલા ભણાવતા હતા, પણ મને તેમાં ખબર પડતી ન હતી અને મારા સાહેબને કહી પણ શકતો ન હતો, કારણ કે મને તેમનાથી ડર લાગતો હતો। અમારા આ સાહેબને આ ખબર પડી ગઈ કે બાળક છે એ ડરે છે। તેમણે મને રિસેસના સમયે એકાંતમાં બોલાવ્યો અને સમજાવ્યો દાખલા। ત્યારથી મને ખબર પડી ગઈ કે ડર રાખવાથી એ સરને ન પૂછવાથી આપણું જ નુકસાન થાય છે। ત્યારબાદથી જ મને સમજાયું કે ત્યારે જો દાખલા તરીકે મને ન સમજાતું હોય ત્યારે હું તરત પૂછી લેતો એમ, બરાબર। એટલે ન પૂછવાથી વિદ્યાર્થીનું નુકસાન થયું ને, એટલે એવું નુકસાન કરવાનું નહીં, સરને પૂછી લેવાનું। બીજી પ્રવૃત્તિ, નીચે આપેલા રૂઢિપ્રયોગનો સામે તેમના આવતા યોગ્ય જોડકા જોડો। હવે એકના બે ન થવું એટલે થશે પોતાની વાત પર મક્કમ રહેવું, નામ લજવવું એટલે કે અપકીર્તિ અપાવવી, સાખ જમાવવી એટલે કે પ્રતિષ્ઠા ઊભી કરવી, ઉમેદ બર ન આવવી એટલે કે આશા સફળ ન થવી, સડક થઈ જવું એટલે કે આશ્ચર્ય મૂડ થઈ જવું। ત્રીજી પ્રવૃત્તિ છે, નીચે તમને થોડી જગ્યાઓ આપેલી છે તેની પૂર્તિ કરવાની છે। કૌંસમાં વિષય જે વિષયના વિકલ્પ આપેલા છે એના યોગ્ય વિકલ્પ પસંદ કરવાના ખાલી જગ્યા પૂરવાની છે। તો પંડિત જવાહરલાલ નેહરુ આપણા દેશના પ્રથમ વડાપ્રધાન હતા ને છે, તો એમાં આવશે હતા। તેઓને ગુલાબનું ફૂલ અને બાળકો ખૂબ પસંદ છે, બરાબર। શ્રીમતી ઇન્દિરા ગાંધી તેમના પુત્રી હતા। શ્રી નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન છે, હાલ છે એટલે છે આવશે। તેઓ દિવસના 18 કલાક કામ કરે છે, તેઓ નિયમિત યોગાસન કરે છે। અત્યારે આપણે સૌ કોરોના વાયરસ સામે લડી રહ્યા છીએ, કારણ કે હજી પ્રક્રિયા ચાલુ છે। આ વાયરસ માટેની રસી જલ્દીથી શોધાઈ જશે, હાલ શોધાણી નથી એટલે શોધાઈ જશે એવી અપેક્ષા છે। આપણે બધા ફરીથી પહેલાંની જેમ ફરવા જઈ શકીશું। ત્યારબાદ નીચે કેટલાક ક્રિયાપદ આપેલ છે, વર્તમાન ભવિષ્ય અને ભૂતકાળને લગતા વિભાજિત કરવાના છે। તો ભૂતકાળમાં આવશે મળતી હતી ને જતો હતો, હતી હતું હતો એ બધું આવશે, એ ભૂતકાળ કહેવાય, ને જેટલું છે ને એ વર્તમાન કાળ। જો રમે છે, જમે છે, ગાઉં છું, જોઉં છું, છે છું છા, એ બધું વર્તમાન કાળ, અને સ આવશે બધામાં, જઈશ, આવીશ, કરીશ, એ બધું ભવિષ્યકાળ। શાળાએ જઈશ, કાલે કરે આવીશ, નૃત્ય કરીશ, વાંચીશ, ગાઈશ, લખીશ ને ચાલીશ, એમાં સકોરાનો સો આવે બધા ભવિષ્યકાળમાં, જો તમે છે આમાં છે અને આમાં હતી, હતું, હતો એ ભૂતકાળ, એમ તમને ખ્યાલ પડી જાય। બીજો પ્રવૃત્તિમાં છે પોઈન્ટ, આપણે માલમ હલેસા માર આ પાઠમાંથી પ્રવૃત્તિમાં પેલું એમ છે કે મારું ગમતું લોકગીત તમારા ઘરમાં ગવાતું હોય કે તમને સૌથી વધારે ગમતું હોય તેવું કોઈક લોકગીત નીચે આપેલ જગ્યામાં લખવાનું છે અને અર્થ પણ એનો આપવાનો છે, લખવાનો છે। તો આલા લીલા વાંસળિયા રે વગાડું, એની રે ઉતરાવું રે, પ્રભુજીની વાંસળી રે લોલ, આલા લીલા વાંસળિયા રે વગાડું।
વાંસળી રે કાંઈ હંસ પોપટને મોર, વાંસળી વગાડે નંદજીનો લાડ ખોરે લોલ. આલા લીલા વાંસળીએ રે વટ. વાંસળીએ કાંઈ ભૂંકા લટકે ચાર આંગળીએ, એ અંગૂઠીને અંગૂઠીમાં હિરલા રે લોલ. આલા લીલા વાંસળીયા રે વગાડ. આવી આવ્યા ઓતર દસના મેં, પાંદડા ખેર થતરડા રે હરી કેરા છલી. વાવ્યા રે લોલ આલા લીલા વાંસળીયા રે વટ. ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે, મોલ મોલે ગૂંથી દીધા પ્રભુજીએ. મોતીડા રે લોલ આલા લીલા વાંસળીયા રે વટ. આ કાવ્યનો અર્થ એમ કહે છે કે આ કાવ્યમાં પ્રેમ ભાવથી ગીત ગવાયું છે. આ કાવ્યમાં ખેતરના મોલની પણ વાત આવી ગઈ છે. પ્રવૃત્તિ બીજી અહીં છે, અહીં નીચે તમને કંઈક ચિત્ર આપ્યા છે, તમારે એ ચિત્રનું વર્ણન કરતા શબ્દ લખવાનો છે. તો પેલું આવશે લાંબુ, એમાં બીજો આવશે ટૂંકું, પછી જાડો પાતળો, નાનું મોટું અને થોડું અને વધારે. આ રીતના ચિત્રો તમને 8 ચિત્રો થશે. પ્રવૃત્તિ ત્રીજી છે, વાક્યના અર્થમાં વધારો કરવાનો છે. પેલું વાક્ય આપ્યું છે આ ગુલાબનું ફૂલ ખીલેલું છે, તેમાં વધારો કરવાનો છે અર્થમાં. તો આ ગુલાબનું ફૂલ સુંદર ખીલેલું છે. બીજું ચાંદો ઉગ્યો છે, તો ચાંદો સુંદર ઉગ્યો છે. ત્રીજું પેન્સિલ લેવા જાઓ, તો તમે મારા માટે 4 પેન્સિલ લેવા જાઓ. ચોથું હિમાલય પર્વતમાળા છે, તો હિમાલય લાંબી પર્વતમાળા છે. પાંચમું નર્મદા ગુજરાતની નદી છે, તો નર્મદા ગુજરાતની મોટી નદી છે. છઠ્ઠું રાજસ્થાન ભારતનું રાજ્ય છે, તો રાજસ્થાન ભારતનું એક અદ્ભુત રાજ્ય છે. સાતમું એમેઝોન નદી છે, તો એમેઝોન નદી મોટામાં મોટી નદી છે. આઠમું રાજસ્થાનમાં રણ પ્રદેશ આવેલ છે, તો રાજસ્થાનમાં મોટો રણ પ્રદેશ આવેલ છે. નવમું ચેરાપુંજી વરસાદ પડે છે, તો ચેરાપુંજીમાં ખૂબ જ વધુ વરસાદ પડે છે. ત્રીજો પાઠ છે 12નો વાળો, પ્રવૃત્તિમાં છે તમારા બા, તમારા ઘરના વડીલ એટલે કે દાદી કે બા સાથે વાત કરો, એમની પાસેથી જાણી લો કે તેમને શું કરવામાં ખૂબ મજા આવે છે, તમને તેમની કઈ વાત સૌથી વધારે ગમે છે, તેના વિશે નીચે આપેલ જગ્યામાં લખવાનું છે. તો મારા દાદી જોડે મને છે સમય પસાર કરવામાં ખૂબ જ મજા આવે છે. મારી દાદી સાદગીની મૂરત છે, તેમની વાતો એટલી બધી સરસ હોય કે બસ એમની વાતો સાંભળ્યા કરું. મારા દાદીનો એક સારો સંકલ્પ છે કે હંમેશા ભલું કરું, એટલે કે સારું કામ કરવું. મને મારા દાદીનો આ વિચાર ખૂબ જ ગમે છે. ત્યારબાદ એક ઉદાહરણ આપ્યા છે આપણે ચિત્રોમાં, અને આ પૂછ્યું શું છે આ, તો ટેબલ પર 4 સફરજન પડ્યા છે, ટેબલ પર 5 તારા છે, ટેબલ પર 4 પતંગિયા છે, ટેબલ પર 8 લખોટી છે કે દડા છે કહી શકો, ટેબલ પર 9 ફૂલ છે, ટેબલ પર 6 કેરી છે, ટેબલ પર 9 આઈસ્ક્રીમ છે અને ટેબલ પર 6 બેટ છે. હવે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ પાઠ ધ્યાનથી વાંચો, તેમજ વાક્યનો સંખ્યાવાચક વિશેષણ વપરાય છે, જે સંખ્યા દર્શાવતા હોય તે નીચે આપેલ જગ્યા લખો. પેલું બાને હવે 75 છે, 75 એટલે સંખ્યા, છતાં બા 75ના લાગે નહીં. બીજું 5-1 વર્ષ માંડ કદાચ જીવે તો પણ અંદરથી તૂટી જશે, 5-1 એટલે સંખ્યાવાચક. ત્રીજું પોતાના જ દીકરાના ઘરે 2-3 દિવસથી વધુ રહેવાનું થાય, 2-3 દિવસ. ચોથું સવારે વારા ફરતી 10-15 જણ આવે, 10-15 એ સંખ્યાવાચક થયું. પાંચમું શાળાએથી ઘેર આવીએ એટલે 2-3 દિવસ થેલી લઈને અમુકના ઘરે એ શાકભાજી આપવા અમને મોકલે, 2-3. છઠ્ઠું હું 10 વર્ષની ઉંમરે મારું મુગ્ધા પામી, તો 10 જેવી સંખ્યાવાચક છે. પ્રવૃત્તિ બીજી છે, એમાં રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે. પેલું તડકી છાંય જોવી એટલે કે સુખ અને દુઃખ જોવા. બીજું છિન્ન ભિન્ન થવું એટલે કે છેર વિછેર, એટલે કે વેખ છેરણ વેરણ થઈ જવું. ઢૂંકવા ન દેવું એટલે કે નજીક આવવા ન દેવું. ચોથું ઘરનો મોભો તૂટી પડવો એટલે કે ઘરની મુખ્ય વ્યક્તિનું જ મૃત્યુ પામવું. તાત ધોરણ 7માના ગુજરાતી વિષયનું અંક 4નું સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.